નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના ફરી એકવાર બેકાબુ બન્યો છે। ગત રોજ 400 કરતા વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં આજે કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે યોજાયેલા બેઠકમાં રાત્રિ કરફ્યુમાં ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે ગત રોજ રાત્રિ કરફ્યુ અમલમાં આવતાની સાથે જ પોલીસ કાફલો ઠેક ઠેકાણે તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને શહેરના માર્ગો ઉપર રાત્રે 10 વાગ્યા પછી બિનજરૂરી નીકળતા લોકોને અટકાવી તેઓ બહાર કેમ નીકળ્યા છે તે બાબતે પૂછતાછ કરવામાં આવી હતી। તો કેટલાક લોકો જે જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યા હતા તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે અને કોરોનાની રી એન્ટ્રી જોવા મળી રહી છે। તેવામાં તાજેતરમાં આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે 8 મહાનગરો સહિત કેટલાક નગરોમાં પણ રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈ અંકલેશ્વર અને ભરૂચમાં પણ રાત્રિ કરફ્યુ અમલમાં લાવવામાં આવ્યો છે, જેને લઈને આજ રોજથી પોલીસ રાત્રિ કરફ્યુને લઈને અમલમાં આવી હતી। રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી બિનજરૂરી શહેરના માર્ગો ઉપર નીકળતા લોકોને અટકાવવામાં આવ્યા હતા અને જે લોકો જાહેરનામાનો ભંગ કરતા જણાયા હતા તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કોરોનાની રી એન્ટ્રી જોવા મળી રહી છે અને એક સપ્તાહમાં 2200થી વધુ કેસો સરકારી ચોપડે નોંધાઈ ગયા છે। આજ રોજ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત અત્યાર સુધીના સૌથી વધુ 448 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા। જિલ્લાના 9 તાલુકા પૈકી ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં સૌથી વધુ કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંક ઉચકાઈ રહ્યો છે। કોરોનાના કેસો વધતા 8 મહાનગરપાલિકા સહિત 17 નગરપાલિકા વિસ્તારમાં રાત્રિ કરફ્યુ અને પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા છે। ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ પણ રાત્રિ કરફ્યુમાં કરવામાં આવ્યો છે, જેને લઈને ગત રોજ રાત્રેથી જાહેરનામું અમલમાં આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને રાત્રે 10 વાગ્યા બાદ બિનજરૂરી શહેરના માર્ગો ઉપર નીકળતા લોકોને અટકાવવામાં આવ્યા હતા અને જો કોઈ જાહેરનામાનો ભંગ કરતું નજરે પડ્યું હોય તો તેઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કોરોનાના ઘટેલા કેસો અને કમૂરતા પૂર્ણ થતા લોકોએ મોટા પાયે સાદી પ્રસંગોની તારીખો લઈ લીધી હતી અને મોટા પાયે સાદી પ્રસંગોની ઉજવણી થઈ રહી છે, જેને લઈને વધુ માત્રામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે। તો બીજી તરફ એકાએક કોરોનાની રી એન્ટ્રી બાદ સરકારે કેટલાક નિયંત્રણો અને નિયમો લાડી દેતા લોકો અને ખાસ કરીને લગ્ન આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા। ત્યારે હાલ તો લગ્ન પ્રસંગોમાં 150 લોકોની જે મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે અને રાત્રે 10 વાગ્યે રાત્રિ કરફ્યુ અમલમાં આવતો હોવાથી લોકોએ પણ પોતાના કાર્યક્રમોમાં ફેરફાર કર્યા છે। જરૂરી સેવાઓ ને રાત્રિ કરફ્યુ દરમિયાન છૂટછાટ આપવામાં આવી છે, તો બિનજરૂરી શહેરના માર્ગો ઉપર નીકળતા લોકોને ગત રોજ રાત્રે અટકાવવામાં આવ્યા હતા। અંગે વધુ માહિતી આપતા ભરૂચના ASP વિકાસ સુંડાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। ગુજરાત સરકાર કે દ્વારા જિન નયે શહેરો મેં રાત્રિ કરફ્યુ કી ઘોષણા કી ગઈ હૈ, રાત્રિ સમય 10 બજે સે લેકે સુબહ 6 બજે તક, ઉસમે ભરૂચ જિલ્લે કે 2 શહેરો ભરૂચ સિટી ઓર અંકલેશ્વર સિટી કા ભી સમાવેશ કિયા ગયા હૈ। ઇસ રાત્રિ સમય કે દરમિયાન કુછ આવશ્યક સેવાઓ કો એસેન્શિયલ સર્વિસેસ કો છૂટ પ્રદાન કી ગઈ હૈ, જૈસે મેડિકલ સર્વિસેસ, ફાયર સર્વિસેસ, પત્રકાર મિત્રો કો છૂટ હૈ ઓર સાથ હી સાથ જો ખાનગી સિક્યુરિટી સર્વિસેસ હૈ ઉનકો છૂટ પ્રદાન કી ગઈ ઓર અન્ય ભી કઈ છૂટ પ્રદાન કી ગઈ આવશ્યક સેવાઓ કો ધ્યાનમાં રખતે હુએ। તો ભરૂચ પોલીસ કે દ્વારા ઇસ રાત્રિ કરફ્યુ કી અનુપાલના કો સુનિશ્ચિત કરને કે લિયે કડા બંદોબસ્ત લગાયા ગયા ઓર રાત્રિ 10 બજે કે પશ્ચાત અનાવશ્યક રૂપસે કિસી ભી પ્રકાર કી આવાજાહી કો રોકને કે લિયે ભરૂચ પોલીસ પૂરી તરહ કટિબદ્ધ હૈ। 10 બજે કે પશ્ચાત ભરૂચ પોલીસ કા પ્રયાસ હૈ કે હમ તમામ વાહનો કો ચેક કરેંગે ઓર તમામ વાહનો સે ઉનકા કારણ વ્યાજ ભી લગને પર હી ઉનકો આગે જાને કી અનુમતિ દી જાયેગી, અગર કારણ વ્યાજ ભી નહીં પ્રતીત હોતા હૈ ઓર અનાવશ્યક રૂપસે કોઈ મૂવમેન્ટ કરતા હૈ તો ઉસકે ખિલાફ ભારતીય દંડ સંહિતા કે તહેત ઓફેન્સ રજિસ્ટર કિયા જાયેગા। તો ભરૂચ પોલીસ કી વિનમ્ર અપીલ હૈ ભરૂચ કી જનતા સે કી ઇસ રાત્રિ કરફ્યુ કે અનુપાલના મેં ભરૂચ પોલીસ કો અપના સહયોગ પ્રદાન કરે। અંકલેશ્વરમાં રાત્રિ કરફ્યુ વચ્ચે પણ તસ્કરો પોતાની ચોરીની કલાને આઝમાવી રહ્યા છે। કાતિલ ઠંડી અને લગ્ન પ્રસંગ વચ્ચે કેટલાક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના સારંગપુરમાં આવેલ 2 સોસાયટીના 10 કરતા વધુ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી હજારો રૂપિયાના મુદ્દામાલો પર હાથ ફેરો કરીને ફરાર થઈ જતા
અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે। અંકલેશ્વર પંથકમાં નિશાચરો હવે બેફામ બન્યા છે, જેમાં પણ લગ્ન પ્રસંગ અને રાત્રિ કર્ફ્યુનો લાભ લેતા જોવા મળી રહ્યા છે। એક જ રાત્રિમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા હતા, જ્યાં અંકલેશ્વરના સારંગપુર ગામના આસોપાલવ સોસાયટીને ફરી એકવાર તસ્કરોએ નિશાન બનાવી એક સાથે 6 મકાનોના તાળા તોડી ઘરમાં પ્રવેશી લાખોના મત્તાના હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા, જેમાં એક મકાનના TRB જવાનનો હોવાનો સામે આવ્યું છે। અંકલેશ્વરમાં દિવસ પ્રતિ દિવસ વધતી જતી ઠંડી વચ્ચે અને રાત્રિ કર્ફ્યુ અને લગ્ન પ્રસંગો વચ્ચે કેટલાક મકાનો બંધ રહેતા હોય છે, જેનો લાભ લઈને તસ્કરો હવે પોતાની કલા આજમાવી રહ્યા છે અને એક જ સાથે એક બે નહીં પરંતુ આખી આખી સોસાયટીમાં 5-6 મકાનોને નિશાન બનાવી લેતા હોય છે। ત્યારે ગતરોજ અંકલેશ્વરના સારંગપુર ગામની આસોપાલવ સોસાયટીમાં એક જ સાથે 6 મકાનોના તાળા તૂટ્યા હતા, તો બીજી તરફ સારંગપુર ગામમાં જ આવેલ આત્મીય બંગલોઝમાં રહેતા જયંતિભાઈ બારિયાના મકાન સાથે અન્ય એક મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। આમ બે સોસાયટીના 10 જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। જયંતિભાઈ બારિયા રાત્રિની નોકરી માટે એટલે કે નાઇટ શિફ્ટમાં ગયા હતા, તે તકનો લાભ લઈને તસ્કરોએ તેઓના મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બાળકોના ગલ્લા તોડી અને ઘરમાં રહેલ 10,000 ઉપરાંતની રોકડ રકમ અને ચાંદીના દાગીના ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। આમાં એક જ રાતમાં તસ્કરોએ પોતાની ચોરીની કલાને આજમાવી હતી અને લાખો રૂપિયાના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। જોકે કેટલા લોકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તે અંગે હાલ જાણી શકાયું નથી। સાહેબ, મારું નામ બારિયા જયંતિભાઈ સનાભાઈ, આત્મીય બંગલો સારંગપુર। હું નાઇટ ડ્યુટીમાં નોકરી ગયેલો અને સવારે 7:30 આવ્યો તો મકાનનું લોક તૂટેલું હતું અને ઘરમાં 10,000 રોકડ રકમ ગઈ છે અને ચાંદી ગઈ છે। તો 8:30 અમે ફરિયાદ કરી છે સરદાર પાર્ક પોલીસ સ્ટેશનમાં। આસોપાલવ સોસાયટી, રૂમ નંબર 86। हमारे घर में चोरी हो गई। मैं रात में ड्यूटी गया था, सुबह आया तो देखा कि मेरा ताला टूटा हुआ है और मेरे घर में चोरी हो गई है। और इसमें मेरे सोसाइटी में 5-6 मकान और में चोरी हो गई है। तो इससे पहले भी चोरी हुई थी? इससे पहले भी हमारे मकान में चोरी हो चुकी थी पिछले साल। पुलिस से आप क्या? पुलिस से मैं फरियाद करता हूँ कि वो सोसाइटी में सिक्योरिटी को बढ़ाया जाए। વધતા જતા કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવવા માટે ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ પણ રાત્રિ કર્ફ્યુમાં કરવામાં આવ્યો છે। ત્યારે ગતરોજ અંકલેશ્વર શહેર તેમજ જેડીસી વિસ્તારમાં ઠેક ઠેકાણે રાત્રિ કર્ફ્યુના કડક અમલવારી માટે પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા હતા, જેમાં પોલીસ ચેકિંગ પોઈન્ટમાં બિનજરૂરી રખડતા લોકોને બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી હતી, તો કેટલાક સામે જાહેરનામા ભંગ બદલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેર સહિત અંકલેશ્વરમાં પણ કોરોના બેકાબુ બન્યો છે। ગતરોજ 200 કરતાં વધુ કોરોનાના પોઝિટિવ કેસ અંકલેશ્વર તાલુકામાં નોંધાયા હતા, ત્યારે તાજેતરમાં જ વધતા જતા કેસોને નિયંત્રણમાં લેવા માટે 2 દિવસ અગાઉ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ પણ રાત્રિ કર્ફ્યુમાં કરવામાં આવ્યો છે, જેને લઈને ગતરોજ અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં પોલીસ એક્શન મોડમાં આવી હતી અને જાહેરનામાનું પાલન થાય તે માટે ઠેક ઠેકાણે પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા હતા। બિનજરૂરી શહેરના માર્ગ ઉપર નીકળતા લોકોને અટકાવી જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેર અને ભરૂચ શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે। ગતરોજ ભરૂચમાં 448 કોરોના સંક્રમિત દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા હતા, જોકે ખાનગી દવાખાનાઓમાં અને કેટલાક લોકો કે જેઓએ કોરોનાના રિપોર્ટ જ નથી કરાવ્યા તે લોકોના આંક જોતા આંકડો હજુ વધી શકે તેમ છે। ત્યારે દરરોજ 400 જેટલા ત્યારે છેલ્લા બે દિવસથી 400 કરતા વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે। કોરોનાના વધતા જતા કેસોને લઈને સરકાર દ્વારા તાજેતરમાં જ 8 મહાનગરપાલિકા સહિત 17 નગરપાલિકાઓનો સમાવેશ પણ રાત્રિ કર્ફ્યુમાં કરવામાં આવ્યો છે, જેમાં ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ પણ રાત્રિ કર્ફ્યુમાં કરવામાં આવ્યો છે અને રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની અમલવારી માટેની જાહેરાત કરવામાં આવી છે। ભરૂચની વાત કરવામાં આવે તો એક સપ્તાહમાં 2200થી વધુ કોરોનાના કેસો નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને હવે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। વધતા જતા કોરોનાના કેસને લઈને અંકલેશ્વરમાં ગતરોજ રાત્રે પોલીસ દ્વારા ઠેક ઠેકાણે ચેકિંગ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યા હતા, જેમાં શહેરના માર્ગો પર બિનજરૂરી નીકળતા લોકોને અટકાવવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શાદી પ્રસંગોને લઈને લોકો મોટી સંખ્યામાં રાત્રિ દરમિયાન પણ શહેરના માર્ગો ઉપર નીકળતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા કર્ફ્યુના અમલવારી થાય તે માટે ઠેક ઠેકાણે પોઈન્ટો ગોઠવવામાં આવ્યા હતા।
ભરૂચમાં વધતી જતી ટ્રાફિક જામની સ્થિતિને જોતા સ્થાનિક નેતાઓ દ્વારા રાજ્ય સરકારમાં કરેલ રજૂઆત બાદ વધુ એક ફ્લાયઓવર માટેની મંજૂરી મળી છે. આગામી વર્ષોમાં લોકોને ટ્રાફિકમાંથી નિવારણ મળી શકે છે. ત્યારે ભરૂચની એબીસી ચોકડીથી મડુલી શ્રવણ ચોકડી અને શેરપુરા ચાર રસ્તાથી જંબુસર ચોકડીને જોડતા 3.5 કિલોમીટરના એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજને રાજ્ય સરકારે મંજૂરીની મોહર લગાવી છે. ભરૂચ જિલ્લાને આવનાર સમયમાં ફરી એકવાર ફ્લાયઓવર બ્રિજની ભેટ મળશે. જિલ્લાના સાંસદ સભ્ય અને ધારાસભ્યએ ટ્રાફિક નિવારવા ફ્લાયઓવર બ્રિજની રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. એબીસી ચોકડીથી મઢુલી શ્રાવણ ચોકડી શેરપુરા ચાર રસ્તાથી જંબુસર ચોકડીને જોડતા 3.5 કિલોમીટર એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજને રાજ્ય સરકારે મંજૂરીની મોહર મારી દીધી છે. 375 કરોડના ખર્ચે એલિવેટેડ ફ્લાયઓવર બનશે. ફ્લાયઓવર બનતા એબીસી સર્કલ શ્રવણ ચોકડી અને શેરપુરા નજીક ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા અવારનવાર ગોલ્ડન બ્રિજમાં ટ્રાફિક જામની સમસ્યાનો સામનો વાહન ચાલકોને કરવો પડતો હોવાથી રાજ્ય સરકાર દ્વારા ગોલ્ડન બ્રિજના સમાંતર મા નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરી ટ્રાફિક જામની સમસ્યામાં નિવારણ મળે તે હેતુથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે એક સમયે એમ હતું કે હવે કદાચ ભરૂચ શહેરનો ટ્રાફિકમાંથી નામ હટી જશે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, પરંતુ મા નર્મદા મૈયા બ્રિજ બનતાની સાથે સરદાર બ્રિજ પરના ટોલને બચાવવા અને શોર્ટકટ રસ્તા તરીકે વધુ પડતો ઉપયોગ થતા એબીસી સર્કલ શ્રવણ ચોકડી શેરપુરા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય ફરી એક વખત માતાના દુખાવા સમાન બની ગયા હતા. જેને જોતા ભરૂચ જિલ્લાના સ્થાનિકો સાંસદ અને ધારાસભ્યો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પ્રુણેશભાઈ મોદીને રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા 3.5 કિલોમીટર એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજને મંજૂરીની મોહર મારતા ભરૂચ જિલ્લામાં આગામી દિવસમાં નવનિર્મિત ઓવરબ્રિજની ભેટ મળશે. આ બાબતે ભરૂચના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. ભરૂચ ગોલ્ડન બ્રિજની સમાંતર નર્મદા મૈયા નવો બ્રિજ બન્યા પછી પણ ભરૂચને ટ્રાફિકની સમસ્યા હેરાન કરે છે. શ્રવણ ચોકડી પર ટ્રાફિક, એબીસી ચોકડી પર ટ્રાફિક અને આ તમામ મુશ્કેલીઓની રજૂઆત અમે સૌએ માનનીય માર્ગ મકાન મંત્રીને ભરૂચના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીને કરી હતી. આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે આ રજૂઆત કરી હતી. એને ધ્યાને લઈને આજે સૌથી સારા સમાચાર એ છે કે એક એલિવેટેડ કોરિડોરના 375 કરોડના ખર્ચે 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવર ગુજરાત સરકાર અને માનનીય મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબે મંજૂર કર્યો છે. ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે. જૂનની 12 તારીખ 2021ના રોજ ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજનું લોકાર્પણ થયું, પણ ત્યારબાદ ત્યાં ટ્રાફિક વધતો હતો અને એબીસી ચોકડી પર ખરેખર જોવા જઈએ અને શ્રવણ ચોકડી પર તો ટ્રાફિકની અનેક સમસ્યાઓ, અનેક લોકોની રજૂઆત અમારા સુધી પહોંચી હતી. શ્રવણ ચોકડી પર ફ્લાયઓવર મંજૂર થયો હતો, પણ એ ફ્લાયઓવર એકલો શ્રવણ ચોકડી પર કામ કરત, એની જગ્યાએ સરકારે એબીસી ચોકડીથી શરૂ કરીને નંદેલાવ, નંદેલાવથી શ્રવણ ચોકડી, શ્રવણ ચોકડીથી આખો શેરપુરા ગામને ક્રોસ કરીને જે જંબુસર બાયપાસ પર ફ્લાયઓવર જે છે ત્યાં આગળ એનું લેન્ડિંગ થવાનું છે. આમ 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવર એ મંજૂર થયો છે. 375 કરોડના ખર્ચે મંજૂર થયો છે. એના ડિઝાઇનિંગ પાર્ટ અને એની ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને જે માર્ગ અને મકાનના માન્ય સચિવ છે એમને જે માહિતી આપી છે કે માર્ચ એન્ડ સુધીમાં ટેન્ડરની પ્રક્રિયા પણ પૂરી થશે અને ત્યારબાદ એપ્રિલ મહિનાની અંદર એ કામગીરી શરૂ કરશે. હું માનું છું ત્યાં સુધી આપણા માટે જે જંબુસરથી આવતો ટ્રાફિક, જે દહેજથી આવતો ટ્રાફિક એ તમામ આ ફ્લાયઓવરથી ઉપર જશે અને ફ્લાયઓવરથી એ કેટર થતા એ આપણા ભરૂચની જે મૂળભૂત સમસ્યા છે ગામ શહેરની એનો
આવનારા દિવસોની અંદર એનો અંત આવશે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં કોરોના બેકાબુ બન્યો છે. ગતરોજ ભરૂચમાં 448 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, ત્યારે ઝઘડિયાની જીબી કચેરીમાં 3 જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. ઝઘડિયા તાલુકામાં કોરોના મહામારીની ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી પગપેસરો કરી રહી છે. રોજિંદા કોરોના પોઝિટિવના દર્દીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ગતરોજ 448 કરતાં વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં અંકલેશ્વર, ઝઘડિયા અને ભરૂચમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા. થોડા દિવસ પૂર્વ ઝઘડિયાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શાખાના બ્રાન્ચ મેનેજર સહિતને કોરોના પોઝિટિવ થતાં અમુક સમય માટે બ્રાન્ચને સેનિટાઇઝ કરાવી અને બંધ કરી દેવામાં આવી હતી. દિવસે દિવસે કોરોના ટેસ્ટિંગ વધતા સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે. ગતરોજ જીવીસીએલ ઝઘડિયા કચેરીના 3 કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હતા, જેથી સ્થાનિકોમાં અફડાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ગતરોજ ઝઘડિયા તાલુકામાં 40 જેટલી કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિતની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, જેમાં 244 દર્દીઓ નોંધાયા છે. અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ગોવા ફરી રહેલ એક પરિવાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બેગને નિશાન બનાવી સીટ નીચે મૂકેલ 3 જેટલી બેગની ચોરી કરીને ફરાર જતા ભરૂચ રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ અને કપડા ભરેલ 3,89,000 બેગને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગોવાથી અમદાવાદ લગ્નમાં માતા ભાઈ સાથે જતી યુવતીને ટ્રેનમાં સીટ નીચે મૂકેલી 3 બેગમાં રહેલ સોના ચાંદીના દાગીના કપડા અને રોકડ રકમ મળી કુલ 3,89,000 મત્તાની ચોરીની ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. રેલમાં મુસાફરી કરતા લોકો જો સામાન્ય ગફલત કરી જાય તો તેઓના સામાનની ચોરી થવાના અનેક બનાવ ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે, ત્યારે વધુ એક ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ મથકે નોંધાઈ છે. મૂળ રાજસ્થાન અને હાલ ગોવાના મડગાંવ ખાતે શ્રી રામ ચેમ્બર ખાતે રહેતી 19 વર્ષીય વિદ્યાર્થીની ચંચળ મુકેશભાઈએ ખત્રિય અમદાવાદ લગ્ન પ્રસંગ હોય ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ નાગર કોઈ ગાંધીધામ એક્સપ્રેસમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ગોવાથી માતા પરમેશ્વરી અને ભાઈ વિશાલ સાથે મેરેજ પ્રસંગમાં ગયા હતા. ત્રણે સ્લીપર કોચમાં 3 બેગ સાથે યાત્રા કરી રહ્યા હતા. નાગર કોઈન ગાંધીધામ ટ્રેન અંકલેશ્વર સ્ટેશન પસાર કરતા પહેલા રાત્રે તેઓએ એસે કોચમાં સુઈ ગયા હતા. વડોદરા સ્ટેશન 13 જાન્યુઆરીએ મળસ્કે આવતા યુવતી ચંચળની આંખ ખુલી ગઈ હતી. તેને પોતાના સ્લીપર કોચમાં સીટ નીચે જોતા અમેરિકન ટુરિસ્ટર સહિતની રૂપિયા 8,000 કિંમતની 3 બેગ ગાયબ થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીએ માતા અને ભાઈને જગાડી સમગ્ર કોચમાં બેગની તપાસ કરતા મળી આવી ન હતી. બનાવની જાણ અન્ય મુસાફરો, કોચ, એટેન્ડન્ટ અને રનિંગ સ્ટાફને થતા તેઓ પણ દોડી આવી શોધખોળ કરતા બેગ મળી આવી ન હતી. ગોવાની વિદ્યાર્થીનીએ આ અંગે ભરૂચ રેલવે પોલીસ મથકે રૂપિયા 4,00,000 સોના ચાંદીના દાગીના રોકડ રકમ કપડાં ભરેલી 3 બેગની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. બેગમાં 7 તોલા સોનાના અને 28 તોલા ચાંદીના દાગીના હતા. રેલવે પોલીસ સ્ટેશન ઉપર લગાવેલા સીસીટીવી અને ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોની હરકતના આધારે તસ્કરોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. જો કે 3,40,000 રૂપિયાની ચોરી થતા અને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. જંબુસર ખાતે ફેઝા અને રઝા કમિટી જલાલપુર દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર ફેઝા અને રઝા કમિટી જલાલપુર દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર ખાતે ફેઝા અને રઝા કમિટી દ્વારા જલાલપુર મીના મસ્જિદના કમ્પાઉન્ડમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ રવિવારે સવારે ડોક્ટર મોહસિન મલેકના હસ્તે બ્લડ ગ્રુપની તપાસ વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું. કેમ્પમાં તમામ લોકોએ પોતાના બ્લડ ગ્રુપ ટેસ્ટ, ડાયાબિટીસ ટેસ્ટ, હાયર ટેન્શન ટેસ્ટ તેમજ બીપીની તપાસ બરોડા પેથોલોજી લેબ દ્વારા કરવામાં આવી હતી. સાથે લોકોએ પ્રમાણમાં કેમ્પમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ફેઝા અને રઝા કમિટીના સભ્ય અબ્દુલ સમદ પઠાણ, આરિફ શેખ, રિયાઝ શેખ, ઝુબેર પટેલ, હાફિઝ અકબર, સલીમ ગોરી, તસ્લીમ મલેક સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આજ રોજ તારીખ 23/1/2022 રવિવારના રોજ જંબુસર જલાલપુરા મીના મસ્જિદ કમ્પાઉન્ડમાં એક બ્લડનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં બ્લડ ગ્રુપ, ડાયાબિટીસ, સુગર વગેરેનો ચેકઅપ કરવામાં ફ્રીમાં આવ્યો છે. તેમાં અમારી જે કમિટી છે ફેજાની રજા યંગ કમિટી તરફથી રાખવામાં આવ્યો છે.
तो तमाम जंबूसरना जे लोकोए ब्लड ग्रुप चेक करावी छे ते टोटल 175 ની આસપાસ લોકોએ આવીને આ કેમ્પનો લાભ લીધો છે। તે બદલ ફેજાની રજા યંગ કમિટીએ બહુ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડલાઇન્સનું પાલન મુજબ ધ્યાનમાં રાખીને આ કામ કરેલો છે અને અમારે જે સાથ સહકાર આપનાર ડૉક્ટર મોસીમ અને બોરડા પેથોલોજી લેબ તરફથી અબ્દુલ રઉફ જેમણે અમને ખૂબ સપોર્ટ આપેલો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આવનાર લોકોને એમણે પણ સાથ સહકાર સારો આપ્યો તે બદલ એમનો બી ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને લઈને અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની ઈએન જીનવાલા સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર યુવા મોરચા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને લઈને ઠેક ઠેકાણે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વરના ઈએન જીનવાલા સ્કૂલ ખાતે આવેલા મા શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને બ્લડ ડોનેટ કરવા ઇચ્છતા સેવાભાવી સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો। અંકલેશ્વરના મોટાલી ગામ નજીક આવેલ અમરાવતી ખાડી નજીક વાહનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ વાહન પલટી મારાવી દે વાહન ચાલકનું મૃત્યુ નિપજાવી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે હિટ એન્ડ રન સંદર્ભે ગુનો દાખલ થયો છે। ભરૂચથી અંકલેશ્વર તરફ જવાના હાઈવે ઉપર મોટાલી ગામ પાસે આવેલ અમરાવતી ખાડીના બ્રિજ નજીક વાહન ચાલકને અજાણ્યા વાહને અડફેટે લઈ વાહન પલટી ખવડાવી ડ્રાઈવરનું મૃત્યુ નિપજાવી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે અજાણ્યા વાહન ચાલકની તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદી સાવનભાઈ રમેશભાઈ વસાવા રહે ઇન્દિરાનગર એસટી ડેપો પાસે ભરૂચ નાઓએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પિતા રમેશભાઈ પુનાભાઈ વસાવા પોતાની વાન કે જેનો ઓટો રજિસ્ટ્રેશન નંબર GJ16 BK90082 લઈ ભરૂચથી અંકલેશ્વર તરફ જવાના હાઈવે રોડ ઉપર મોટાલી ગામ પાસે આવેલ અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમના પિતાની વાન ગાડી સાથે એક્સિડન્ટ કરી વાન ગાડીને પલટી ખવડાવી ફરિયાદીના પિતાને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી સ્થળ ઉપર મૃત્યુ નિપજાવી તેના પોતાના કબજામાંનો વાહન લઈને નાસી ગયા હતા। જે બાબતની જાણ તેઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં તેઓના પિતાનો મૃત્યુ નિપજ્યું હોવાની જાણ તેમને થઈ હતી। અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી તેમજ તેમના પિતાનો મૃત્યુ નિપજાવી ફરાર થઈ જતા તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે પૂર્ણ થાય છે MTVના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો MTV ભરૂચ।